જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત સાત લોકો સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે આણંદમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના બહાને સુરતના ડોક્ટર પાસેથી એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયા ખંખેર્યા હતા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જે કે સ્વામી સઈજ સાથે લોકો સુરતના ડોક્ટર પાસેથી પૈસા પડાવ્યા હતા સુરતના ડોક્ટર બાલકૃષ્ણ હડિયાની મુલાકાત બે હજાર પંદરમાં સુરેશ ઘોરી સાથે થઈ હતી બે હજાર સોળમાં સુરેશ ડોક્ટરના દવાખાના ઉપર આવ્યો હતો ત્યારબાદ સુરેશ મંદિરના મોટા પ્રોજેક્ટ માટે જે સ્વામી સાતસો વીઘા જમીન ખરીદવા માંગે છે તેવું જણાવ્યું હતું ત્યારબાદ આણંદના રીઝા ગામે નદી કિનારે પોયછા જેવું મંદિર બનાવવાનું છે ડોક્ટરે તેવું જણાવ્યું હતું

સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે એક જમીન છેતરપિંડી બાબતે જેમાં જે કે સ્વામી જુનાગઢ મંદિરના મહંત સ્વામી એના ગજાનશ્રી સ્નેહલભાઈ દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુભાઈ પરવાડ એમની વિરુદ્ધમાં મેં આજે ગુનો દાખલ કર્યો છે જેને અમારી સાથે ભોળવી અને સંપ્રદાયના નામ ઉપર મૂકેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલો છે ગુનો આચરિત કરેલો છે એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે ટોટલ રકમ મારી એક કરોડ બોતેર લાખ ટોટલ રકમ કદાચ એક કરોડ એકોતેર કે બોતેર લાખ સમથિંગ જેવી છે એમાંથી એ લોકો એક થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયા જેવી રકમનો અમે ગુનો દાખલ કરાવેલો છે